અમદાવાદના ભક્તિનગર નિકોલ રોયલ રિફોર્સ ફ્લેટ ખાતે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીના રહીશો દ્વારા ગણપતિજીની રોજ આરતી કરવામાં આવે છે અને આ સમયે વિવિધ ભજન અને મંત્રોચ્યાર પણ કરવામાં આવે છે સંપૂર્ણ ભક્તિ સાથે મંત્રનો જાપ કરવાથી મૂર્તિમાં જીવ આવે છે એવું માનવામાં આવતું હોય છે અને સંપૂર્ણ ભક્તિ સાથે મંત્રનો જાપ કરવાથી મૂર્તિમાં જીવ આવે છે ગણેશ મહોત્સવને લઈને ભક્તિનગર સર્કલ ખાતે ભવ્ય ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગરબાના કાર્યક્રમમાં પ્રખ્યાત લોક ગાયિકા ફરીદા મીર અને દેવ પગલીએ ગીતો ગાય અને લોકોને મોજ કરાવી અને જેમાં લોકો મન મૂકીને ગરબાનો આનંદ પણ માણ્યો તેમજ ગરબાના અંતે વિશેષ ગરબા રમતા ખેલૈયાઓનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું

અમદાવાદના નિકોલ ખાતે ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મને વધારેમાં વધારે પસંદ જો તહેવાર હોય તો એ દિવસના ગણપતિ મહોત્સવ અને નવરાત્રિ મહોત્સવ જે મને ખૂબ ગમે છે ખૂબ પ્રિય છે અને મારા મમ્મીને પણ એટલા જ નવરાત્રિ પ્રિય છે તો ગણપતિ મહોત્સવમાં આજે મને હું નિકોલમાં આવી છું અને ભવ્ય ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અમારા મિડનાઇટ જે હોટેલ છે રેસ્ટોરન્ટ છે એમના તરફથી એમની સોસાયટી તરફથી આ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને મને ખૂબ વધારે આનંદ તો એ થાય છે કે ગરબા તો અમે રોજ ગાતા હોઈએ છે પણ આજે મારા હાથે જે આરતી કરવામાં આવી અને બાપાના જે આશીર્વાદ મેળવા છે તો એનો મને ખૂબ આનંદ છે છેલ્લા 10 વર્ષથી અમે લોકો આ ગણપતિ મહોત્સવ કરીએ છે મારા મિત્ર છે ચાંદભાઈ ફરીદાબેન મીરના નાના ભાઈ છે એમના સહયોગથી અને એમના સપોર્ટથી આ વર્ષે અમે એવું આયોજન કર્યું કે ગણપતિ મહોત્સવ નિમિત્તે ગરબાનું આયોજન અમે લોકો સોસાયટી પાસે કર્યું અને અને બહુ ભવ્ય ફરીદાબેન મીર આ બે કલાકારોને જનતાને આજે ભવ્ય રીતે રમાડવાના અને જુમાવવાના છે આયોજન છે તો રોયલ રિપોઝમાં કરાવવામાં આવેલું છે અને આવેલું છે ભક્તિ સર્કલ ત્યારે અમે દેવ પગલી અને ફરીદા મીરને બોલાવેલા છે અને એ સંદર્ભમાં અમે ગણપતિ દાદાનું આગમન કરેલું છે એટલા માટે રાખેલું છે